મારે જોવાની જ છે. ઓકે વિરેનજી, જે પ્રમાણે પર્ટિક્યુલર આપની ઇન્ડસ્ટ્રીની જ વાત કરું તો ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચર એસોસિએશન છે, આ ચર્ચા પણ ભૂતકાળમાં પર થઈ હશે આપની સાથે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ જે ગુજરાતમાં બહુ જ ટોપ લેવલ પર હતી, એક સિગ્નિફિકન્ટ એક પ્રોડક્શન અહીંથી થતું હતું, વચ્ચે અચાનક એક એવો ફેઝ આવ્યો કે જેમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ આખી તમારી હિમાચલ પ્રદેશ શિફ્ટ થઈ ગઈ. આવી રીતે જે બે રાજ્યો વચ્ચે જે કંઈક વિષમતા હોય છે, પોલિસીઝની વાત આવે છે, એ કમિંગ ડેઝમાં ક્યાંક એક્સપેક્ટ કરી શકાય કે આવનારા દિવસોમાં આને સુધરવું જોઈએ? અને જો હોય તો પછી આપને જો સ્પેશિયલ કોઈ સૂચના આપવી હોય, કોઈ મેસેજ આપવો હોય, તો એવો કઈ કયો હોઈ શકે આ ઇન્ડસ્ટ્રીને લઈને? ચોક્કસ એવું જરૂર છે જ, પણ પહેલી વસ્તુ રુઝાન મેડમથી થોડો ડિફર થઉં છું કે 6 મહિનાની અંદર આ દેશમાં, આવડા મોટા દેશમાં રિઝલ્ટ લાવવા અને કરવું મોદી સાહેબની કોઈના માટે બી અશક્ય છે. પીપલ હેવ ટુ લર્ન ટુ બી પેશન્ટ, સમય આપવો પડશે, અને જેમ એમણે ગુજરાતમાં કરી બતાવ્યું છે, બધાને વિશ્વાસ છે કે એક નેશનલ લેવલ પર પણ થઈ શકશે. જ્યાં સુધી ફાર્મા ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ, અમે લોકો પહેલેથી એક રિક્વેસ્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટને કરી રહ્યા હતા વન નેશન વન પોલિસીની, એટલે કે તમે આખા દેશમાં સિંગલ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરો. તમે ગુજરાતમાં એક જુદું ટેક્સેશન સ્ટ્રક્ચર આપો છો, હિમાચલમાં જુદું ટેક્સેશન સ્ટ્રક્ચર આપો છો, ગુજરાતની ઘણી બધી ઇન્ડસ્ટ્રી હતી હિમાચલને બધા સ્ટેટ્સમાં ટ્રાન્સફર થઈ ગઈ, તે પછી તે લોકોએ નોર્થ ઇસ્ટમાં અમુક પેકેજીસ આપ્યા, હિમાચલમાંથી પાછી અમુક ઇન્ડસ્ટ્રીઝ નોર્થ ઇસ્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ. આમાં નવું ઇન્વેસ્ટમેન્ટ નથી આવતું, ઇન્વેસ્ટર્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એ માઇગ્રેટ થયા કરે છે. એમાં દેશમાં કોઈ ડેવલપમેન્ટ એમાં થતું નથી. તો નવી ગવર્મેન્ટ પાસે અમારી એક મોટી અપેક્ષા છે કે વન નેશન વન પોલિસીનું એક પ્રિન્સિપલ એ લોકો એડોપ્ટ કરે, આખા નેશનમાં ટેક્સેશન સ્ટ્રક્ચરથી લઈને પોલિસીઝ સિમિલર હોય, જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બધી જગ્યાએ સરખું થાય, ન કે ગુજરાતના ભોગે કોઈ બીજા સ્ટેટનું ડેવલપમેન્ટ થાય કે કોઈ ગુજરાત બીજા કોઈ સ્ટેટના ડેવલપમેન્ટના ભોગે ગુજરાતનું ડેવલપમેન્ટ થાય. અને અમને વિશ્વાસ છે કે મોદી સાહેબ અને બીજેપી ગવર્મેન્ટ વિલ ક્લિયર ધીસ ઇસ્યુ, અને દે હેવ ધ પ્રુડન્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ્સ, અને વન પોલિસી ફોર ધ હોલ નેશન વિલ ડેફિનેટલી કમ. વન પોલિસી આ આશા રાખી રહ્યા છે. અગેન મેનેજમેન્ટની વાત આવે છે મિસ્ટર દસ્તુર, એક સ્લોગન સતત ચાલ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને આ વખતે લોકસભામાં પણ, સૌનો સાથ સૌનો વિકાસ. એક મેનેજર તરીકે એક સારા સક્સેસ અને કંઈક એચિવમેન્ટ કર્યું હોય મેનેજર માટે સૌનો સાથ સૌનો વિકાસ, અગેન ધીસ ઇઝ અ ક્વેશ્ચન બિલકુલ પોઇન્ટેડ છે કે આ વાત કરવી. મેનેજર અલગ અલગ લોકો અલગ અલગ કેટેગરીના મળતા હોય છે, એક મેનેજર એવો જે હોય છે જે પોતે પોઈન્ટ આપે છે એ જ પોઈન્ટ ઉપર કામ કરતો હોય છે, અને બીજો એવો હોય છે મેનેજર કે જે વાત કંઈક અલગ કરે છે અને કાર્ય પદ્ધતિ કંઈક અલગ હોય છે. રાજકારણમાં સૌનો સાથ સૌનો વિકાસ આ સ્લોગન ભારતીય જનતા પાર્ટીનું, દેટ મીન્સ કે બધાની સહમતિ, બધા સાથે ચર્ચા અને ત્યારબાદ લેવાય નિર્ણય અને નિર્ણયને ઇમ્પ્લિમેન્ટ કરવો. શું પોલિટિક્સમાં દેશ ચલાવવામાં એક સફળ નેતા બનવામાં આવી પોલિસી શક્ય બને, સફળ બને, કે પછી સિંગલ હેન્ડેડ ડિસિઝન લેવાયું હોય અને બિલકુલ આદેશ આપવામાં આવે કે આ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે? મિસ્ટર દસ્તુર, મેનેજમેન્ટની જે વ્યાખ્યા બદલાઈ ને એ પહેલા જાણવાની જરૂર છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે મેનેજર છે એ રૂલ્સ રેગ્યુલેશન પ્રોસિજર અને પોલિસીનો પોલીસમેન છે. હવે ત્યાર પછી એવું માનવામાં આવ્યું કે મેનેજર હેઝ ટુ મેનેજ પીપલ. એ બધી વાતો જૂની થઈ ગઈ. 21મી સદીના મેનેજરે લોકોના નોલેજનું મેનેજમેન્ટ કરવાનું છે. એટલે મોદી સાહેબે મેનેજમેન્ટ લોકોનું કરવાનું નથી, લોકોના નોલેજનું મેનેજમેન્ટ કરવાનું છે. મોટી મોટી કંપનીઓમાં હું જોઉં છું અમેરિકામાં કે એક નવું ડેઝિગ્નેશન આવ્યું છે, વાઇસ પ્રેસિડેન્ટ કોર્પોરેટ ઇન્ટેલિજન્સ. એનું કામ કોર્પોરેટમાં જેટલા લોકો છે ને એમનું ઇન્ટેલિજન્સ જે છે એનું ગોડાઉન બનાવી યોગ્ય માણસને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં આપવાનું હોય છે. મોદી સાહેબે આ કરવું પડશે. બીજું, બેને શબ્દ બે વખત બોલ્યા પરસેપ્શન, એ બહુ અગત્યનું છે. ગવર્નન્સ સારી રીતે થાય છે કે નહીં એ એટલું બધું અગત્યનું નથી. એમને લોકોનું પરસેપ્શન મેનેજ કરવું પડશે કે જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે, કારણ કે આપણી લાઈફમાં કોઈ રિયાલિટી હોતી નથી, જે આપણે પરસીવ કરીએ ને એને આપણે રિયલ માની લઈએ. એટલે મોદી સાહેબ એ દિશામાં પણ કામ કરવું પડશે કે પરસેપ્શન મેનેજ કરવું પડશે લોકોનું. લોકો પોતાને જાતે એમ નહીં કહેશે કે સારું થયું ખરાબ થયું, એમને એને મેનેજ એ પણ મેનેજ કરવું પડશે.
ઓકે રુઝાનજી, કમ ટુ ધ હાર્ડકોર પોલિટિકલ ડિબેટ. આમ આદમી પાર્ટી પાસે ઘણી બધી અપેક્ષા હતી રુઝાનજી, કારણ કે આ બધી જ ચર્ચાઓમાં આમ આદમી પાર્ટી કેવું ફેક્ટર એવી આશા સેવાતી હતી, એવી કદાચ ડાઉટ પણ હતો કે કદાચ આમ આદમી પાર્ટી વિલ પરફોર્મ, અથવા તો પછી ક્યાંક એવું એમનું પરફોર્મન્સ હશે જેના કારણે પરિણામો ઉલ્લસવર થઈ શકે. પરંતુ આમ આદમી પાર્ટી, જન આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી, થોડાક સમય પહેલા દિલ્હીમાં સરકાર બનાવેલી પાર્ટી, પંજાબ સિવાય હિન્દુસ્તાનમાં બધી જ જગ્યાએ ફ્લોપ શો. તમારું આકલન શું કહે છે? આમ આદમી પાર્ટી પાસે ઘણી બધી અપેક્ષા હતી, કયા કયા એવા કારણ લાગે છે કે આમ આદમી પાર્ટીના આવા પરિણામો આવ્યા? સૌથી પહેલા જે મેં કહ્યું ને કે લોકોની અપેક્ષા, અત્યારે બી જે હવે જે બીજેપીની સરકાર પર જે લોકોની અપેક્ષા છે, યુ નો લોકોની અપેક્ષા બહુ જલ્દી વધી જાય છે, તો એ લોકો હોલ્ડ નથી કરી શકતા. આમ આદમી પાર્ટી એક ન્યૂ પાર્ટી હતી, ફ્રેશર્સ જેને અમે કહીએ છીએ, અને ફ્રેશર્સ એને ઇધર નોટ એસ્ટીટ પોલિટિશિયન્સ, કે લોકો આવડતું નહોતું, એટલે એ લોકો ત્યાં માર ખાધો, તે થાપ કાઢી છે. અને એ લોકોનું સેકન્ડ મેજર, એ લોકો એટલે બી આઈ મીન એ લોકો પાછળ પડી ગયા આટલા બધા, કારણ કે એ લોકો બહુ જલ્દી ગ્રો કરવા માંગતા હતા, એઝ ગુડ એઝ અગેન અ કંપની ટ્રાઇંગ ટુ ગ્રો એન્ડ ગો એવરીવેર. એટલે એ લોકો પાસે નહોતો માર્કેટિંગ સ્ટ્રેન્થ, એટલે નહોતો એ લોકો પાસે લોકો, ફિલ્ડ ફોર્સ નહોતો, પછી એ લોકો પાસે પૈસા નહોતા. બેઝિકલી ઇલેક્શન લડવા કરોડ રૂપિયા જોઈતા. લેટ અઝ એક્સેપ્ટ દેટ. આજે કોઈ બીજેપી વાળા મિત્રને બાજુમાં આવીને પૂછ્યું નોટ ટીવી કે ભાઈ કેટલા કરોડ વપરાયા, તો કે સાહેબ 15,000 કરોડ વપરાયા. એટલે એમને રોકું છું, અહીંયા રોકું છું, આપને અહીંયા રોકું છું. ઉદ્ધવ ઠાકરે ઓનલાઈન લાઈવ પર છે. ઉદ્ધવ ઠાકરે શું કરી રહ્યા છે, કહી રહ્યા છે આ પરિણામો માટે, ચાલો જોઈએ સીધા ઉદ્ધવ ઠાકરે ની બાઈટ. ઠાકરે જે પ્રમાણે તેમણે સંબોધન કર્યું અને આ કાર્યકર્તાઓની જીત છે, તેમણે કહ્યું ટીપીકલ એ જ મરાઠી લેંગ્વેજ, અને વિજયની હવા જે છે તે દિમાગમાં ન ભરાવી જોઈએ. રુઝાનજી, કમ ટુ યુ. આમ આદમી પાર્ટી કમિંગ બેક ટુ, એ લોકો પાસે આટલા પૈસા નહોતા. જેને કે અત્યારે જેમ કે અમિત શાહની સ્ટ્રેટેજી, કાલે કે પરમ દિવસે બોલ્યા હતા કે એમની સ્ટ્રેટેજી શું હતી, કે એમની 400 ટાટાની વેનો છેલ્લા 6 મહિનાથી વિડીયો વેન પેલી 6 મહિનાથી ગામ ગામ ફરીને મોદી સાહેબનું બધું કામ બતાવતી હતી, રાઈટ? સો વેરી લોજિકલ કે જયારે 400 વેન ફરતી હોય 6 મહિનાથી, આપણે જયારે અત્યારે એક ગાડી હું ભાડે લઉં છું, તો મને 2,000 રૂપિયાની નાની ગાડી પણ મળે છે, તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલા પૈસા પમ્પિંગ થયા છે આ કામ કરવા માટે. એ જે આનંદ કેજરીવાલ ના બતાવી શકે, કારણ કે અમે એ લોકો એમનો કઈ દિલ્હીનો એટલો લાંબો રેકોર્ડ હતો નહીં, પણ ઓબ્વિયસલી જે હોપ્સ ને એસ્પિરેશન્સ બતાવી શકતે. જે બિલકુલ સીધી 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 વાત કે અઢળક રૂપિયા ખર્ચ્યા છે ભારતીય જનતા પાર્ટી આ જીત મેળવવા માટે. રુઝાની સેઇંગ ધેટ અમુક નાના રાજ્યોનું બજેટ હોય છે, અમુક નાના દેશોનું બજેટ હોય છે. ખોટી વાત છે. 2015 રુઝાનજી કેટલું બોલ્યા? 15,000 કરોડ. તો પહેલી વખત આંકડો પણ સાંભળું છું.
રેલીઓ કરી હોય અને 400 વાટ નું બ્રહ્માંડ 3 લાખ માઇલ નું ભ્રમણ કર્યું હોય તો કેટલા રૂપિયા થાય? એટલે આ હું નથી બોલતી, આ તમે જ બધા બોલો છો. આ તો ખાલી મેથેમેટિક્સ માં શીખે છે. કોઈ સીએ બેસાડી જશે તો એ આંકડો આપી દેશે. એટલે એમને લેટર અત્યારે એને પેલા આપણા સ્મૃતિ ઈરાની નું જે પેલું બજેટ હતું એ ઓવર થઈ ગયું, તો એ બી ઇલેક્શન કમિશન કે છે. મને કોણ નથી કહેતી? એટલે સાહેબ મને શું કામ કહો છો તમે? 25,000 કરોડ માં તો મને ખબર પડતી નથી, પણ 186 સાહેબ મને બજાજી વાગણ ગુજરાત થયું અને વાગણ ગુજરાત ને 40 લાખ કરોડ ને 40,000 લાખ ત્યાંથી મને કરોડો નું મને બી ખબર નથી. ચૂંટણી અંદર કેટલા રૂપિયા વપરાયા છે, અઢળક રૂપિયા વાપરો, પણ જ્યાં સુધી પ્રજાનો મેન્ડેટ નથી મળતો સાહેબ, એટલા માટે સીઆરજી વેરી કરે. આજે અત્યારે આપણે આ ટોપિક કરી છું, તો કરવા તૈયાર છું કે લોકો કોંગ્રેસ થી ત્રહિમાન થઈ ગયા હતા, થાકી ગયા હતા, હવે એ લોકો ઓપ્શન શોધતા હતા, પણ અલ્ટિમેટલી એ લોકોને કોઈ બીજું ઓપ્શન ના મળ્યું. એક બીજેપી ઓપ્શન હતું, આઈ વુડ રાધર કોલ ઇટ સબસ્ટિટ્યુટ. આ તો આઈ વુડ રાધર કોલ ઇટ વોઝ મોર નોટ એન ઓપ્શન, ઇટ વોઝ અ સબસ્ટિટ્યુટ. એટલે અત્યારે લોકો એ સબસ્ટિટ્યુટ લીધું છે, કારણ કે તમે કોઈને બી પૂછો તો ભાઈ કોંગ્રેસ તો એ ખલાસ થઈ ગઈ એટલે અમે નહીં તો વોટ પાછો અપાય નહીં, બરોબર? તો હવે બીજા કોને આપે? હવે લોકો પાસે ચોઈસ શું રહ્યા? તો એક તો લોકલ પેલી પાર્ટીઓ રહી, જે અંદર અંદર જાત પાત બાજુ ઊંચી ના આવે. ત્યારે જે મોદી સાહેબ જે એમનું જે માર્કેટિંગ કહેવાય, કેમ્પેનિંગ કહેવાય, જે એમનું ટ્રેક રેકોર્ડ કહેવાય, એ બતાવ્યું લોકોને. લોકોને રોજ જાણે કે 400 વેન મેં કોણ હરેક વિલેજ માં રોજ જયારે બે વાર ગઈ, એટલે લોકો એ બધું જોઈને ઓબ્વિયસલી હોપ એસ્પિરેશન. અગર તમે જુઓ તો અમેરિકામાં બી ઓબામા આ જ રીતે જીત્યા, તેમાં કઈ ખોટું નથી. પણ ધ પોઈન્ટ વોઝ ધેટ જસ્ટ નાઉ જે દેરાંગભાઈએ વાત કરી એટલે મારે એની પર જવાબ આપવો પડ્યો. એટલે આઈ જસ્ટ ગેવ કે આપ પાસે આ બધું નહોતું, અધરવાઇઝ આપ કેન ઓલસો બી અ વિકલ્પ, ઇટ કેન બી ઓલસો બી એન ઓપ્શન. પણ એની પાસે આટલી બધી સ્ટ્રેન્થ નહોતી, આટલા બધા પૈસા નહોતા ખર્ચવા. રોજાનજી આટલી બધી સ્ટ્રેન્થ અને આટલો બધો ગ્રાઉન્ડમાં એમના કાર્યકર્તાઓ અને ભૂતકાળ પણ હતો, એ કોંગ્રેસ પાસે તો ઘણું બધું હતું. સ્ટીલ એ લોકો પાસે બદનામ ભૂતકાળ હતો, તમે સમજો. એ લોકોને ખબર છે કોંગ્રેસ ના તમે કોઈ બી નેતાને નોટ ઓન રેકોર્ડ ટીવી પર બાજુમાં લઈને પૂછો તો કહેશે કે અમને ખબર હતી ને ખબર હતી જ કે આ છે. એટલે એ લોકો પોતે બી વિચારતા હતા કે શું પૈસા જાણે કે હું કોઈ ઇન્ડસ્ટ્રીમાં હોઉં ને મને ખબર હોય કે આ ઇન્ડસ્ટ્રીમાં એટલે આ બિઝનેસમાં અત્યારે કઈ ગ્રોથ નથી, તો હું કઈ ગાંડી છું કે ઇન્ડસ્ટ્રીમાં વધારે પૈસા નાખું, બિઝનેસમાં પૈસા નાખું, એડવર્ટાઇઝમેન્ટ કરું, કેમ્પેનિંગ કરું, ના કરું. સેમ કોંગ્રેસને ખબર હતી કે અત્યારે 5 વર્ષ શાંત બેસવા જેવું છે. અને હું તમને એના પર એક એક્ઝામ્પલ આપવા માંગુ કે તમે આજે જુઓ છો કે એઆઈએડીએમકે એટલે જયલલિતા મેજોરિટીમાં આવી છે, ભયંકર મેજોરિટી એમને કરી લીધા છે. પણ આ 10 કે 15 વર્ષ પહેલા એમને લોકો બદનામ કરી હતી, એમના બધા ઘરમાંથી બધા બૂટો નીકળ્યા, તમને સાડીઓ નીકળી હતી, બધું યાદ છે ને તમે? એટલે ધીસ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. એટલે કોંગ્રેસ ની બી ખબર છે કે અત્યારે 5 વર્ષ શાંતિથી બેસું અને જોઈએ કે સાહેબ એટલે મોદી સાહેબ કેવું પરફોર્મ કરે છે. અને વુડ ધ ધેર ઇઝ નોટ જસ્ટ હિઝ પરફોર્મન્સ, જાણે કે મેં કહું કે અગર 6 મહિનામાં જાણે કે કોંગ્રેસે તો કહ્યું હતું કે મારે 100 દિવસમાં ભાવ નીચે લાવશે, અત્યારે 6 મહિનામાં પીપલ વિલ એક્સપેક્ટ ફૂડ ઇન્ફ્લેશન ડાઉન થાય, કારણ કે એ તો દાળ રોટી છે. અને અગર એ નહીં આવશે તો ઓબ્વિયસલી લોકોનો એક્સપેક્ટેશન તૂટવાના છે. વિરંજીજી આજ આ ટોપિકને આગળ વધારીએ. એક એક સમય માટે ખાલી ભૂલી જઈએ કે યુ આર અ સેક્રેટરી ઓફ ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશન, બટ એક સિટીઝન અને એક વોટર તરીકે આપને શું લાગે છે કે આટલી વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીનું આ રીતનું આ હદનું ખરાબ પરફોર્મન્સ પાછળ કયા કયા કારણ હોઈ શકે છે? પરફોર્મન્સ ઇઝ ધ બોટમ લાઈન. કોઈ પણ જગ્યાએ દેશનો નાગરિક અત્યારે એટલો ડફોડતો નથી કે ખાલી કોઈ પિક્ચર બતાવે, એસ્પિરેશન્સ બતાવે અને વોટ જઈને આપી આવે. આઈ બિલીવ કે પરફોર્મન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુડે. લોકો જાગૃત છે, લોકો એજ્યુકેટેડ છે અને લોકોમાં સાચું ખોટું સમજવાની શક્તિ છે. એટલે માત્ર એસ્પિરેશન્સથી ડ્રીમ્સથી આ દેશમાં કોઈ ગવર્મેન્ટ આવી ના શકે અને ક્યારે આવશે નહીં. મને એઝ અ કોમન સિટીઝન હું એમ કહીશ કે મને એવું લાગે છે, ઇટ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ, કે મોદી સાહેબનો ટ્રેક રેકોર્ડ એક મેજર ફેક્ટર હતો. એની સાથે જ કોંગ્રેસે જે એમને સમય મળ્યો, એસ્પેશિયલી યુપીએ 2ની આપણે વાત કરીએ, એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, સ્કેન્ડલ્સ હતા, ઇશ્યુઝ હતા. પોસિબલી આ બેનું એક કોમ્બિનેશન, એક ડેડલી કોમ્બિનેશન થઈ ગયું હતું કે જેમાં કોંગ્રેસનું પરફોર્મન્સનું એક નેગેટિવિટી ઊભી થતી હતી અને બીજેપીનું એટલીસ્ટ ગુજરાતના પરફોર્મન્સમાં ઘણી પોઝિટિવિટી ઊભી થતી હતી. આ બંનેનું કોમ્બિનેશન લોકોએ જોયું, સમજ્યા અને એને કારણે આટલું સરસ એમને મેન્ડેટ મળ્યું છે. બીજી એક વસ્તુ એવી છે કે આજની દુનિયામાં કાસ્ટ, ક્રીડ, રિલિજન આ બધી જૂની વસ્તુ થઈ ગઈ છે. એટલે જે
સ્ટેટ્સની અંદર આ બધા ઉપર પોલિટિક્સ થતી હતી. પોસિબલી ઇન્ડિયન પબ્લિક હેઝ મૂવડ અહેડ, દે ડુ નોટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધીસ થિંગ્સ, રિલિજન, કાસ્ટ, ક્રીડ. દે વોન્ટ ટુ સી ડેવલપમેન્ટ. એ લોકોને એમના બાળકોનું એમનું પોતાનું ફ્યુચર જોવું છે, અને આ એસ્પિરેશન્સથી તે લોકોએ મેન્ડેટ આપ્યો છે કે તમને હવે ફ્રી હેન્ડ છે, યુ પરફોર્મ એન્ડ શો. અને આજે આટલું સારું થયું છે, જો પરફોર્મન્સ 5 વર્ષના અંતે નહીં હોય, ઇટ્સ પોસિબલ કે બૂમરેંગ પણ થઈ શકે. પણ વી હોપ કે બેઝડ ઓન ધ રેકોર્ડ ઓફ બીજેપી ગવર્મેન્ટ ઇન ગુજરાત, એક બહુ પોઝિટિવ રિઝલ્ટ આવવું જોઈએ. ઇટ ડિપેન્ડ અપોન ધેમ ટુ પરફોર્મ. ઓકે, હંમેશા દસ્તુર, છેલ્લા કેટલાય સમયથી હિન્દુસ્તાનમાં રિજનલ પાર્ટીઝનો એક અલગ જ ઇસ્યુ રહેતો હતો, અને જ્યારે પણ આ ચર્ચા થાય આ દેશના ડેવલપમેન્ટ માટે, ગ્રોથ માટેની કોઈ પણ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય ત્યારે રિજનલ પાર્ટીઝના મોટિવ્સ અને ક્યાંક એ લોકોના અલગ અલગ આશયો હતા એમની વોટ બેંકને લઈને, એના કારણે અમુક નિર્ણયો નહોતા લઈ શકાતા. એ લગભગ કોલમિસ્ટ પણ કહેતા હતા, નોર્મલ સિટીઝન્સ પણ આ ડિસ્કસ કરતું હતું. આ પરિણામમાં, આ વખતની ચૂંટણીના પરિણામમાં રિજનલ પાર્ટીઝને બિલકુલ સાઇડટ્રેક કરી નાખી છે ઇન્ડિયન વોટર્સે. વોટ ઇઝ યોર સ્પેશિયલ કોમેન્ટ રિજનલ પાર્ટીઝનું અત્યાર સુધીનું પરફોર્મન્સ, અને આ વખતની ચૂંટણીમાં જે પ્રમાણે દરેકે દરેક વોટર્સે જે ડિસિઝન લીધું છે તેના માટે? રિજનલ પાર્ટીનું જે પરફોર્મન્સ હતું ને એ બધું પોલિટિકલ બેઝડ હતું, મેનેજમેન્ટ બેઝ હતું જ નહીં. એમને જે કંઈ મળ્યું હતું એ સાચવી રાખવા માટે જે કંઈ કરવું પડે એ કરતા રહેતા હતા. હવે અત્યારે પૂરેપૂરું જે મેન્ડેટ મળ્યું છે, તો એક જ વસ્તુ જે મોદી સાહેબ કરે, આ દેશને ચલાવવું કે બહુ મોટું રોકેટ સાયન્સ દેખાય છે એવું મોટું નથી. આપણા દેશમાં કલેક્ટરોને બહુ સત્તા મળેલી છે. મોદી સાહેબ બધા કલેક્ટરોને ભેગા કરી અને એમ કહે કે ચાલો ભાઈ તમારા ગામની અંદર, તમારા એરિયાની અંદર એજ્યુકેશનમાં શું વાંધો છે મને કહી દો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું વાંધો છે મને કહી દો, હેલ્થમાં શું વાંધો છે મને કહી દો, વિમેન એમ્પાવરમેન્ટમાં શું વાંધો છે મને કહી દો. તો એ બહુ જ જલ્દી થઈ શકે એમ છે, કારણ કે એમની પાસે હવે પાવર છે. રિજનલ પાર્ટી પાસે એ નહોતું, એમને તો એમનું પોલિટિક્સ રમવું હતું કારણ કે એમને જીવતા રહેવું હતું. થેન્ક યુ વેરી મચ મિસ્ટર દસ્તુર. સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ ઇન્ડિયન પોલિટિકલ લીગમાં ફરી એકવાર હાજર.